દેશમાં કોરોનાને કારણે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે ગુરૂવારે એક્યાસી હજાર ત્રણસો અઠ્ઠાણું લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો પચાસ હજાર ત્રણસો ચોર્યાસી દર્દી સ્વસ્થ થયા ચારસો અડસઠ લોકોના મોત નીપજ્યા આ રીતે એક્ટિવ કેસ એટલે કે સારવાર હેઠળ છે તેવા દર્દીઓની સંખ્યામાં એક જ દિવસમાં ત્રીસ હજાર પાંચસો તેતાળીસનો વધારો થયો ગુરૂવારે નવા કેસની સંખ્યા એક ઓક્ટોબર બાદ સૌથી વધુ હતી ત્યારે એક્યાસી હજાર સાતસો પંચ્યાસી કેસ આવ્યા મૃત્યુઆંક ચારસો પચાસને પાર કરી ગયો એક દિવસ પહેલા ચારસો અઠાવન લોકોના મોત થયા હતા દેશમાં લગભગ અત્યાર સુધીમાં એક પોઈન્ટ ત્રેવીસ કરોડ લોકો આ મહામારીની ચપેટમાં આવી ચૂક્યા છે લગભગ એક પોઈન્ટ પંદર કરોડ લોકો સાજા થઈ ચૂક્યા છે એક પોઈન્ટ ત્રેસઠ લાખ લોકોએ જીવ ગુમાવ્યો છે હવે એક્ટિવ કેસ વધીને છ પોઈન્ટ દસ લાખને પાર થઈ ગયા છે બાળકોમાં કોરોનાની ઓછી અસર હોવાની ધારણા ખોટી સાબિત થઈ છે અમદાવાદમાં નવજાતથી માંડી અગિયાર વર્ષ સુધીના નવ બાળકને કોરોના પોઝિટિવ આવ્યો તો બારસોભાઈ સિવિલમાં માર્ચમાં સૌથી વધુ બાર બાળક દાખલ કરવામાં આવ્યા કોરોના સંક્રમિત બે બાળકોને ઓક્સિજન પર મૂકવાની ફરજ પડી પુખ્તો સાથે હવે બાળકોની પૂરતી તકેદારી રાખવાની જરૂર ઊભી થઈ વડોદરા શહેરમાં કોરોનાનો કેર વધી રહ્યો છે અત્યાર સુધીમાં નાના બાળકોમાં કોરોના થતું ન હતો પરંતુ હવે બીજી લહેરમાં કોરોનાનું સંક્રમણ નવજાત શિશુઓ અને બાળકોમાં પણ જોવા મળી રહ્યું છે સયાજી હોસ્પિટલમાં પણ રોજના પાંચથી છ પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે જ્યારે ખાનગી હોસ્પિટલમાં પોઝિટિવ બાળકોની સંખ્યા વધારે છે જે બાબત ખૂબ ચિંતાજનક છે હાલમાં શહેરમાં અંદાજે છસ્સો બાળકોનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવી ચૂક્યો છે ચૂંટણી યોગ્ય સારવારના કારણે હજુ સુધી એક પણ બાળકનું મોત નથી હાલમાં એક જ બાળકમાં ક્રિટિકલ કન્ડિશન દેખાય છે જે બાળક સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના રોગચાળાએ બાંધું ઉંચક્યું છે અને દરરોજ કોરોનાના નવા કેસીસ નોંધાઈ રહ્યા છે ત્યારે આઈઆઈએમમાં ગુરૂવારે નવા પંદર કેસ સહિત છેલ્લા બે દિવસમાં કોરોનાના સુડતાળીસ કેસ નોંધાયા આઈઆઈએમ કેમ્પસમાં એકસો સત્તરથી વધુ એક્ટિવ કેસ હોવાનું જાણવા મળ્યું જોકે કે આઈઆઈએમના સત્તાવાર સૂત્રોએ કહ્યું કે કોરોનાના બે નવા કેસ નોંધાયા જેમાં એક સ્ટુડન્ટ અને એક સ્ટાફ સહિત બે વ્યક્તિનો સમાવેશ કોરોનાના કેસમાં થઈ રહેલા સતત વધારાને પગલે આઈઆઈએમના જૂના અને નવા કેમ્પસને માઇક્રો કન્ટેનમેન્ટ હેઠળ મૂકવામાં આવ્યા એવામાં આઈઆઈએમમાં કોરોનાનો રોગયાળો વધુને વધુ વકરી રહ્યો છે અને દરરોજ વધુને વધુ વિદ્યાર્થીઓ પ્રોફેસર સ્ટાફ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે કોરોનાનો રોગચાળો વકરવાને પગલે આઈઆઈએમમાં ફફડાટ ફેલાયો છે કોરોનાને વધુ વકરતો અટકાવવા માટે સાવચેતી અને આગમચેતી રૂપે આઈઆઈએમ કેમ્પસની બહાર ગયેલાઓને ટેસ્ટ કર્યા વિના પ્રવેશ આપવામાં આવતો નથી કચ્છ યુનિવર્સિટીમાં કોરોના સંક્રમણ ફેલાયો છે વધુ સાત કોરોનાના કેસ આવતા યુનિવર્સિટી બંધ કરાય યુનિવર્સિટીના સાત કર્મચારીઓ તેમજ પરિવારજનો ભળી પંદર વ્યક્તિ સંક્રમિત થયા યુનિવર્સિટીના રજીસ્ટ્રાર પરીક્ષા નિયામક પ્રોફેસર્સ પણ કોરોનાથી સંક્રમિત થયા છે ચાર એપ્રિલ સુધી કચ્છ યુનિવર્સિટીમાં શિક્ષણ કાર્ય બંધ રાખવાનો નિર્ણય કરાયો સુરતમાં રાજણ સ્થિત બીએપીએસ મંદિરમાં કોરોનાએ પગપેસારો કર્યું કર્યો એકસાથે મંદિરના પંદર જેટલા સ્વામી કોરોનાની ચપેટમાં આવ્યા બેએપીએસ મંદિર લોકો માટે બંધ કરવામાં આવ્યું છે પંદર જેટલા સ્વામીનું રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રએ મંદિર બંધ રાખવાનો આદેશ કર્યો મંદિર આવતા ફક્ત રિપોર્ટ પણ કોરોના ટેસ્ટ કરવા તંત્રએ અપીલ કરી રાજ્યમાં કોરોનામાં રક્ષક બનતા રેમડેસીવીર ઇન્જેક્શનના ભાવ દેરીને ઉઘાડી લૂંટ ચાલી રહી છે ખાનગી હોસ્પિટલમાં સોળસો રૂપિયાના ભાવના ઇન્જેક્શન ચોપનસો રૂપિયા સુધી વસુલાઈ રહ્યા છે હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીના પરિવારજનો છડે ચોક રહ્યા છે કેટલી હોસ્પિટલમાં બહારથી ઇન્જેક્શન લાવવાની પણ બનાય છે ઇન્જેક્શનના કોર્સનો ખર્ચ બાર હજારને બદલે હવે છત્રીસ હજાર સુધી વસૂલાઈ છે આ ઇન્જેક્શનના એક ડોઝ પાછળ ચોવીસ હજાર રૂપિયાનો નફો હોસ્પિટલ કમાઈ રહી છે હોસ્પિટલને એક ઇન્જેક્શન અગિયારસો રૂપિયામાં મળતું હોવાની ચર્ચા છે ત્યારે અછતના નામે હોસ્પિટલને દર્દીઓને લૂંટવાનો જાણે મોકો મળી ગયો છે કોરોના કાળમાં જીવનરક્ષક ઇન્જેક્શનનું બીજું નામ એટલે રેમેડેસીવીર દર્દીઓના હિતમાં ઇન્જેક્શન સસ્તા દરે વેચવા ભાવનગરના જિલ્લા તંત્રએ નિર્ણય કર્યો અને ચોપનસોમાં મળતું રેમેડેસીવીર ઇન્જેક્શન એક હજાર છસો એશીમાં વેચવામાં આવી રહ્યું છે જો કે ઝાયડસ કેડિલાનું ઇન્જેક્શન માત્ર આઠસો નવ્વાણું રૂપિયાનું અહીં સવાલ એ છે કે કેમ કંપનીએ અચાનક ઇન્જેક્શનની કિંમતમાં તોતી ઘટાડો કરી દીધો કેમ અત્યાર સુધી કોરોનાના નામે દર્દીઓની ઉઘાડી લૂંટ ચલાવાય એક જ કંપની દ્વારા બનાવવામાં આવેલા ઇન્જેક્શનની રાજ્યમાં અલગ અલગ કિંમતો કેમ જો કે આ મામલે અધિકારીઓ પણ ગોળ ગોળ જવાબો આપી રહ્યા છે અહીં કોઈને પણ એ સવાલ થાય કે શાકભાજીના ભાવ વેચાતા આ ઇન્જેકશનની સાચી કિંમત શું હશે શું દર્દીઓનો જીવ બચાવનાર ઇન્જેક્શન કાળી કમાણીનું માધ્યમ તો નથી ને ઉલ્લેખનીય છે કે કંપની પોતાની મનમાની કરીને મનગમતી કિંમતે ઇન્જેક્શન વેચી રહી છે ક્યાંક આઠસો નવ્વાણુંમાં ઇન્જેકશન વેચા રહ્યું છે તો ક્યાંક દર્દીઓ પાસેથી પાંચ હજાર ચારસો વસુલાઈ રહ્યા છે આ સ્થિતિમાં ઇન્જેક્શન વેચતી કંપનીઓ પર સરકારની કોઈ જ લગામ ન હોય તેવું ફલી થઈ રહ્યું છે ખુદરા કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખે પણ આ મુદ્દે અવઢવમાં જોવા મળ્યા સમાચાર માટે નમસ્કાર